વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓનો પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષ આ વખતે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગામે ગામ જઈ અને મતદારોને રીઝવવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે. પ્રચાર માટે અંતરિયાળ વિસ્તારમાં પણ ચૂંટણી કાર્યાલય શરૂ થઈ રહ્યા છે, ત્યારે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો. કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં નાના પોંડામાં ભાજપના કાર્યાલયનો આરંભ કરાયો હતો. મહત્વપૂર્ણ છે કે વલસાડ બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે, જેમાં વલસાડના ધરમપુર ને કપરાડાની સાથે નવસારીના વાંસદા વિધાનસભા સાથે ડાંગ વિધાનસભાનો સમાવેશ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં વલસાડ, વાપી, પારડી અને ઉમરગામનો સમાવેશ થાય છે. જો કે ચૂંટણી વખતે રાજકીય પક્ષો આદિવાસી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે વધારે જોર લગાવે છે, આથી આ વખતે પણ આદિવાસી વિસ્તારમાં ઘર ઘર જઈ અને પ્રચાર માટે ભાજપે રણનીતિ નક્કી કરી છે, જે મુજબ આદિવાસી વિસ્તારોમાં પણ ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે. ચૂંટણી કાર્યાલયના આરંભ વખતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે ભાજપના અગ્રણીઓએ આ વખતે આદિવાસી વિસ્તારોમાં ભાજપને જંગી લીડ મળશે અને પરિણામે વલસાડ બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો ભવ્ય વિજય થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 26 વલસાડ લોકસભા અંતર્ગત 181 કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર આજે નાના પોંડા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ઘર ઘર પહોંચવા સુધીનું જે અભિયાન છે, બૂથ વાઇઝ, શક્તિ કેન્દ્ર વાઇઝ, પાના પ્રમુખ સુધી અને ઘર ઘર સુધીને પહોંચીને પ્રચાર કેવી રીતે, મતદારોને કેવી રીતે જાગૃત કરી શકાય અને મતદારો કેવી રીતે સૌથી વધારેમાં વધારે મતદાન કરી શકે. અમારો ઇતિહાસ છે 181 કપરાડા વિધાનસભા કે હાઇએસ્ટ વોટિંગ 80%થી લઈને 84% સુધીનું અત્યાર સુધીનું મતદાન થયેલું છે. તો 2024 લોકસભા ચૂંટણીની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અમારા ઉમેદવાર ધવલભાઈ પટેલ તો એક પ્રતિક છે, પરંતુ અમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર, એ શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, સરપંચ હોય, આગેવાન હોય, સંગઠન હોય, પેજ સમિતિનો પ્રમુખ હોય, બૂથ પ્રમુખ હોય, દરેક કાર્યકરો મહેનત કરી રહ્યા છે અને એમાં ઓર વધારે મહેનત કરીને અને સંયુક્ત સાથે મળીને અમે સૌ કાર્યકરો આગેવાનો કામ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં અસહ્ય ગરમીના કારણે વેલવાચ ગામના કુંડીફળિયા ખાતે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં 600થી વધુ મરઘાના મોત થવા પામ્યા છે. ઘટનાની જાણ પશુપાલન વિભાગને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પોલ્ટ્રી ફાર્મ સંચાલકને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે. હીટવેવની સીધી અસર વલસાડ જિલ્લા ખાતે જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે અસહ્ય ગરમીના કારણે વલસાડ તાલુકાના વેલવાચ ગામમાં કુંડીફળિયામાં આવેલા અશ્વિનભાઈ પટેલના મરઘાના પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાઓના મોત થવા પામ્યા છે. છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધતા પોલ્ટ્રી ફાર્મમાં 600થી વધુ મરઘાના ટપોટપ મોત થયા હતા. અચાનક આંખની સામે તરફડતા મરઘાના મોત થતા પોલ્ટ્રી ફાર્મ ચલાવતા સંચાલક પણ મૂંઝવણમાં મુકાયા હતા. ગરમીના કારણે મરઘાઓના મોત થતાની જાણ પશુપાલન વિભાગને થતાં પશુપાલન વિભાગ તાત્કાલિક સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મરઘા ઉછેરના ધંધા સાથે સંકળાયેલા લોકોને જરૂરી સૂચનો આપ્યા હતા અને હીટવેવની ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. ડૉક્ટર નિમેશ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક
વલસાડ. ઓનરના કહેવા મુજબ આજે આ વેલવાચ ગામે 500 જેટલા પક્ષીઓનું મરણ થયું હતું, જે ફાર્મની ઉપર સ્પ્રિંકલર લગાવેલા હતા એ ટેકનિકલના લીધે બંધ થઈ ગયા હતા, એના લીધે આ બનાવ બન્યો હતો. અંદાજિત 500 થી 600 જેટલા પક્ષીઓનું મરણ થયું હતું. મરઘા પાલકોને આ જે અત્યારે ગરમીનું સિઝન વધારે ચાલી છે એટલે તમામ મરઘા પાલકોને એટલી વિનંતી છે કે પાણી એમને તાજું અને સ્વચ્છ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ, એની સાથે સાથે દરેક ફાર્મ ઉપર સ્પ્રિંકલરની વ્યવસ્થા રાખવી જોઈએ જેથી ગરમીનું પ્રમાણ વધે તો પક્ષીઓને એમાં રાહત મળી રહે. એની સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. આ ફાર્મની આજુબાજુ જે પણ દિવાલ હોય એમાં કંતારની ગુણી મૂકીને એની ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ અને વેન્ટિલેશન ફૂલ હોવું જોઈએ. આના કારણે રોગો આવવાની શક્યતા બહુ ઓછી છે, એટલે આજુબાજુના ફાર્મ હોય તો એમાં ફેલાવાની શક્યતા પણ બહુ ઓછી છે. પૂર ઝડપે દોડતી કારે મારી પલટી. રોડની એક સાઈડથી પલટી મારી કાર ડિવાઈડર કૂદી અન્ય સાઈડ પર ફંગોળાઈ. રોડ વચ્ચે જ કાર શીર્ષાસન કરતી હોય તેવી રીતે ઊંધી થઈ ગઈ. કારમાં 2 મહિલા અને 1 પુરુષ હતા સવાર. સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. દાદરાનગર હવેલીના સેલવાસના નરોલી રોડ વિસ્તારની ઘટના. તો દોસ્તો, વાપી મેં ગુંજન એરિયા તો બહોત હી જ્યાદા ફેમસ હૈ ઓર ઉસસે ભી જ્યાદા ફેમસ હૈ ગુંજન સિનેમા. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, 1 with large capacity एंड अनदर विद कम्फर्टेबल सोफा सीट एंड नाउ शोइंग 3D एज वेल. So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema Vapi. Aur haan, Book My Show wala coupon code zarur apply kar lena. Discount de rahe bhai.